नमस्कार मित्रों, एजुकेशन जोन यूट्यूब चैनल पर आप सर्वेनु हार्दिक स्वागत छे। मित्रों, आज रोज आपणे UGVCL अंतर्गत जे विद्युत सहायकनी पोस्ट आवी छे जेना अन्वये चर्चा करीशुं अने माहिती मेळवीशुं। तो मित्रों, विडियोनी शरूआत करता पहेला आपने जणावी दईए कि जो आप अमारी चेनल पर नवा होय तो अत्यारे चेनलने सब्सक्राइब करी लो अने साथे साथे नोटिफिकेशन बेल छे ऑन राखो जेथी नवा विडियोनी माहिती अने नवी अपडेट छे आपना सुधी तरत ज पहोंची शके। तो चलो मित्रों, जोईए के UGVCL अंतर्गत कई कई पोस्ट आवी छे अने जेमा पगार धोरण अने जे माहिती छे शुं छे। तो मित्रों, तमे स्क्रीन उपर जोई शको छो कि जेनी अंदर प्रथम जे पोस्ट छे जेनुं नाम छे विद्युत सहायक अने जे जुनियर एंजीनियर सिविल माटेनी छे। जेमा जे पगार धोरण अंगे जो आपणे जोईए तो प्रथम वर्ष माटे 37,000 रुपया चूकववामां आवशे। त्यारबाद बीजा, ત્રીજા, ચોથા અને પાંચમા વર્ષ માટે 39,000 રૂપિયા ફિક્સ વેતન ચૂકવવામાં આવશે। અને મિત્રો, જેની અંદર જો આપણે વાત કરીએ તો 5 વર્ષનો ફિક્સનો પીરિયડ છે એ ઉમેદવારનો પૂરો થતાં એને કાયમી કરવામાં આવશે અને ત્યારબાદ એનું જે પગાર ધોરણ થશે એ છે ઓલમોસ્ટ 45,400થી લઈ અને 1,12,00 રૂપિયા। મિત્રો, આની અંદર જે સ્કિલ માટેની જો વાત કરીએ આપણે तो उम्मेदवार ने कॉम्प्यूटर अंगे नॉलेज होवो जरूरी है। त्यारबाद अंग्रेजी और गुजराती लैंग्वेज में ए थोड़ा सारू प्रभुत्व धरावता होवा जोईए। क्वालिफिकेशन अंगे जो बात करिए तो बी सीविल, बीटेक सीविल नी अंदर यूनिवर्सिटी जे पण अप्रूव्ड यूनिवर्सिटी छे एनी साथे मिनिमम 55% छे ए एटीकेटी वगर होवा ए जरूरी छे, जे डिग्री आधारित होवा जोईए। त्यारबाद एजनी जो क्राइटेरियानी आपणे वात करीए मित्रों, तो जेनी अंदर 35 वर्षथी लई अने 40 वर्षनी उमर वय मर्यादा छे ए राखवामां आवी छे। जेनी अंदर रिझर्व्ड कैटेगरी अने अनरिझर्व्ड कैटेगरी माटेना जे जुदा माळखा छे तमे स्क्रीन ઉપર અહીંયા જોઈ શકો છો। ઘણા ઉમેદવારોને પ્રશ્ન હશે કે એજ રિલેક્સેશન મળશે કે નહીં, તો અહીંયા તમે જોઈ શકો છો કે ફિમેલ કેન્ડિડેટ માટે 5 વર્ષ આપી છે। ત્યારબાદ કોઈ ફિઝિકલ હેન્ડિકેપ વ્યક્તિ હશે તો એના માટે અહીંયા 10 વર્ષ આપી છે। એક્સ આર્મી મેન કોઈ હશે તો એના માટે 10 વર્ષ છે। ત્યારબાદ કોઈ એમ્પ્લોયમાં જ હશે UGVCLમાં તો એના માટે પણ અહીંયા ઉંમર વય મર્યાદા છે દેખાડવામાં આવી છે। મિત્રો, આની અંદર જો આપણે જોઈએ તો ફીનું ધોરણ શું રહેશે, તો જે લોકો જનરલ કેટેગરીમાં છે અને SC BCમાં કેન્ડિડેટ જે છે એ લોકો માટે 500 રૂપિયા રહેશે અને જેના ST અને SC માટે 250 રૂપિયા રહેશે, જે નોન રિફંડેબલ હશે। ત્યારબાદ મિત્રો, જોઈએ આપણે કે આના ફોર્મ ભરવાની જે તારીખ છે ઓનલાઈન એપ્લિકેશનની એ ક્યારથી શરૂ થાય છે, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એની તારીખ છે એ આજરોજ એટલે કે તારીખ 8/12/2020 રોજથી શરૂ થાય છે અને ઓનલાઈન એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ છે એ છે 28/12/2020। તો મિત્રો, આ જે વિદ્યુત સહાયકની જે પોસ્ટ છે જેની અંદર આપણે પ્રથમ પોસ્ટ વિશેની માહિતી મેળવી કે જે છે વિદ્યુત સહાયકની, હવે આના પછી બીજી પોસ્ટ પણ છે જેના અંગેની માહિતી આપણે મેળવીએ। તો મિત્રો જુઓ, બીજી પોસ્ટનું નામ છે એ છે વિદ્યુત સહાયક અને જે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે જોઈએ છે। તો એની અંદર જો આપણે જોઈએ તો પ્રથમ વર્ષ માટે જે મેનતાણું ચૂકવવામાં આવશે એ છે 37,000, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા વર્ષ માટે 39,000 અને જેની અંદર પણ 5 વર્ષ બાદ ઉમેદવારને ફૂલ પેમાં લેવામાં આવશે, રેગ્યુલર કરવામાં આવશે અને જેમાં પણ જે આપણે આગળની પોસ્ટ જોઈ એ રીતે 45,400થી લઈ અને 1,12,00 રૂપિયા છે એ મહેનતાણું ચૂકવવામાં આવશે। આ પોસ્ટ માટે પણ જે ઉમેદવાર છે એને કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ, ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ છે હોવું જોઈએ। ક્વોલિફિકેશનની વાત કરીએ આપણે તો બી ઇલેક્ટ્રિકલ, બીટેક ઇલેક્ટ્રિકલ એ કોઈ પણ રેકોગ્નાઇઝ જે યુનિવર્સિટી છે એમાંથી કરેલું હોવું જોઈએ અને જેમાં 55% છે હોવા જરૂરી છે અને કોઈ ઉમેદવાર છે એટીકેટી હોવી ન જોઈએ। એજ માટેની જો વાત કરીએ તો એમાં પણ 35 વયથી લઈ અને 40 વર્ષની વયમર્યાદા આપેલી છે, જેમાં પણ ફિમેલ કેન્ડિડેટને 5 વર્ષનું રિલેક્સેશન મળશે। ત્યારબાદ અહીંયા જેવી રીતે સિવિલમાં જે નિયમો લાગુ પડતા હતા એ જ રીતે અહીંયા બધા જ નિયમો છે એ લાગુ પડે છે અને જેમાં પણ અહીંયા જો આપણે જોઈએ તો વેકેન્સી કેટલી છે જો આપણે જોઈએ
તો ટોટલ 20 પોસ્ટ છે એ આની અંદર ફાળવવામાં આવી છે, જે તમે અહીંયા રોસ્ટર વાઇઝ જુદી જુદી કેટેગરી આધારિત એસસી એસટી એસસી બીસી ઈડબલ્યુએસ અને જનરલ એ બધી જ કેટેગરીમાં મેલ અને ફિમેલમાં કેટલી સીટો ફાળવેલી છે એ તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો, તમારે વિડીયો પોઝ કરીને આ માહિતી જોતી હોય તો એ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ ફીનું ધોરણ પણ એ જ રહેશે કે જનરલ કેટેગરી માટે એસસી બીસી માટે અને ઈડબલ્યુએસ કેન્ડિડેટ માટે 500 રૂપિયા અને એસટી અને એસસી માટે 250 રૂપિયા. ત્યારબાદ અહીંયા પણ તારીખ મિત્રો આપણે જોઈએ તો ફોર્મ ભરવાની જે ઓનલાઈન એપ્લિકેશન માટેની તારીખ છે એ તારીખ 8/12/2020 ના રોજથી શરૂ થશે અને તારીખ એની જે છેલ્લી છે એ છે 28/12/2020. તો મિત્રો, આ હતી માહિતી કે જેની અંદર આપણે UGBCL અંતર્ગત જે વિદ્યુત સહાયકની જે પોસ્ટ આવી છે જેના અંગેની માહિતી મેળવી. મિત્રો, તમારે આ જો નોટિફિકેશન છે એ જોવું હોય તો તમે અમે વિડીયોની લિંક આ જે મૂકી છે એની અંદર ડિસ્ક્રિપ્શનમાં અમે આની નોટિફિકેશનમાં લિંક છે આપને પ્રોવાઈડ કરી દઈશું, જેના દ્વારા પણ તમે જોઈ શકો છો. મિત્રો, આજનો વિડીયો છે આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અન્ય ઉમેદવારો સુધી ચોક્કસથી આ ભરતી વિશેની માહિતી છે એ ફોરવર્ડ કરજો, એટલે કે વિડીયો છે એ શેર કરજો. અને તો જો તમે આવી નવી જ અપડેટ વારંવાર ગવર્મેન્ટ જોબ વિશેની મેળવવા ઈચ્છતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોઈન થઈ શકો છો, જેની પણ લિંક છે મે આપને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે, કોઈ નવી ગવર્મેન્ટ જોબના મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપો. આભાર.